હવે આગળ વાત કરીએ તો વિજાપુરની વિજાપુર વન વિભાગ અને સોમિલ એસોસિએશનના સહયોગથી 2200 જેટલા વૃક્ષોનું વિતરણ કરાયું. વિજાપુર મન મંદિર સોસાયટી ખાતે વન વિભાગ અને સોમિલ એસોસિએશનના સહયોગથી વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 2200થી વધુ જેટલા વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સીજે ચાવડા તેમજ જિલ્લા વન વિભાગના અધિકારી વાય એન દેસાઈ તેમજ તાલુકા વન અધિકારી ચૌધરી તેમજ સોમિલ એસોસિએશનના પ્રમુખ તેમજ સોમિલ લાઠી બજારના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં પ્રદૂષિત વાતાવરણને શુદ્ધ બનાવવા માટે વધુ પ્રમાણમાં વૃક્ષોનું રોપણ કરવું જરૂરી બન્યું છે. સોસાયટી કે મહોલ્લામાં જ્યાં સારી અને ખુલ્લી જગ્યામાં વૃક્ષોનું રોપણ કરી તેનું જતન કરવું જોઈએ, જેથી વાતાવરણ શુદ્ધ બનાવવા પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ, જેને વન વિભાગ અને સૌમિલ એસોસિએશનના સહકારથી વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું સંચાલન વન વિભાગના રજનીભાઈ પંચોલીએ કર્યું હતું. તરીજી બુખારી છે, ડેસ્ટીવી વિજાપુર.